પોકર રમતની નવી ભિન્નતાઓમાંથી એક છે અને તમામ કસિનોમાં બધાની મનપસંદ ગેમ છે. Delton Casinos, where players become winners. આજે અમે તમને હાઉસ ટેક્સસ રમવાનું શીખવશું. હાઉસ ટેક્સસ ક્લાસિક ટેક્સસ હોલ્ડમ ગેમનું એક જાણીતું પ્રકાર છે. આ વિવિધતામાં તમે બીજા ખેલાડી સામે રમતા નથી, પણ તમે વેપારી સામે રમો છો. આ રમતનો ઉદ્દેશ્ય સૌથી શ્રેષ્ઠ 5 કાર્ડ પોકર હાથ બનાવવાનું અને ખેલાડીઓને આપેલા 2 અને ટેબલ પર રાખેલા 5 કમ્યુનિટી કાર્ડમાંથી. હાઉસ ટેક્સસમાં ઘણા પ્રકારો છે. આ છે એન્ટે, આ પ્રારંભિક શરત છે. ફ્લોપ, તે એક શરત છે જ્યારે ખેલાડી તેના કાર્ડ જુએ અને રમવાનું ચાલુ રાખવા માંગે. આ શરત 2 વખતની પૂર્વ રકમ છે. ટર્ન અને રિવર, એન્ટીબેટની જેવી છે પરંતુ તે વૈકલ્પિક છે. જેકપોટ, ખેલાડી ઈચ્છે તો જ આ શરત એન્ટેને સામે મૂકવામાં આવે છે. બોનસ શરત, જો ખેલાડી ઈચ્છે તો જ આ શરત મૂકવામાં આવે છે. ચાલો આ બેટિંગ ઓપ્શન્સને વધુ સારી રીતે સમજીએ મારા મનપસંદ ખેલાડીઓ પ્રીમા અને પ્રિન્સન સાથે. એકવાર ખેલાડીઓ તેમની શરત મૂકી દે, તમામ ખેલાડીઓને 2 કાર્ડ સામનો કરવામાં આવે છે. કાર્ડ્સ પ્રાપ્ત કર્યા પછી ખેલાડીઓ તેમના કાર્ડ જોઈ શકે છે અને નિર્ણય લઈ શકે છે કે તેઓ રમત રમવાનું ચાલુ રાખશે કે ગણશે. જો તે રમત ચાલુ રાખવાનું પસંદ કરે છે, તો ફ્લોપ તરીકે ઉલ્લેખિત બોક્સમાં અગાઉથી બમણું બેટ મૂકવામાં આવે છે. ફોલ્ડ થવાની સ્થિતિમાં ખેલાડી પૂર્વ શરત જપ્ત કરશે અને તેના કાર્ડ કાઢી નાખવામાં આવશે. આ રાઉન્ડમાં આપણે બધાએ રમવાનું ચાલુ રાખવાનું નક્કી કર્યું છે અને ફ્લોપ પર અમારા બેટ્સ મૂક્યા છે. વેપારી હવે ફ્લોપ નામના ટેબલ પર 3 કાર્ડ ફેસ અપ કરવા માટે આગળ વધે છે. આ કાર્ડ સામાન્ય છે અથવા ખેલાડીઓ અને ડીલર વચ્ચે વેચાયેલા છે. જો ખેલાડી બીજા સટ્ટાબાજીના રાઉન્ડને ચાલુ રાખવા માંગે છે, તો તેઓ હવે પહેલાની શરત સમક્ષ ટર્ન શરત બનાવી શકે છે અથવા 1 પસંદ કરી શકે છે. ચેકનો અર્થ છે કે તમે વધારાની હોડ લગાવવા માંગતા નથી, પરંતુ રમત રમવાનું ચાલુ રાખશો. અમે ફરી એકવાર ટર્ન દાવ લગાવવાનું ઈચ્છીએ છીએ. પછી વેપારીએ ટેબલ પર 1 કાર્ડનો સામનો ટર્ન તરીકે કર્યો. ખેલાડી ફરી એકવાર 2 વિકલ્પનો સામનો કરે છે. તે કાં તો રિવર તરીકે દર્શાવેલા બોક્સમાં શરત મૂકે છે અથવા 1 સાથે જાય છે, જેનો અર્થ છે કે તમે વધારાની શરત મૂકવા માંગતા નથી, પરંતુ રમત રમવાનું ચાલુ રાખશો. પ્રીમા ચેક પ્રિન્સન અને ટીક્યુ બેટ પર દાવ લગાવે છે. વેપારી પછી ટેબલ પર રિવર કાર્ડ તરીકે 1 કાર્ડ ફેસ અપ કરે છે. એકવાર બધા કાર્ડ ડીલ થઈ ગયા અને બધા પ્લે બેટ્સ થઈ ગઈ પછી ડીલર પોતાના માટે 2 કાર્ડ લેશે અને તે કાર્ડ જાહેર કરશે. ડીલર કાર્ડની તુલના શ્રેષ્ઠ 5 કાર્ડ હેન્ડ માટેના પ્લેયર કાર્ડ સાથે કરવામાં આવશે. બધા વિજેતા હાથ ચૂકવણી અનુસાર ચૂકવવામાં આવે છે. ડીલર 8ની જોડી સાથે લાયક ઠરે છે અને ત્યારબાદ 10, ગુલામ, 6. મારી પાસે 8ની જોડી, 10, ગુલામ, 9 છે, તેથી હું જીતી ગઈ. પ્રીમા સ્ટ્રેટ સાથે જીતે છે, 7, 8, 9, 10, ગુલામ. આ કિસ્સામાં એન્ટેને પણ ચૂકવણી કરવામાં આવે છે. પ્રિન્સન 3 પ્રકારની સાથે જીત્યો છે. તે બોનસ માટે લાયક ઠરે છે, જે 3-1 ચૂકવે છે.
જો તમારો હાથ વેપારીના હાથને હરાવે છે, ફ્લોપ, ટર્ન એન્ડ રિવર તમને તમારી શરત પર એક થી એક ચૂકવવામાં આવે છે. સીધા અથવા ઊંચા પોકર મૂલ્યવાળા હાથ માટે પહેલાના દાવ એક થી એક ચૂકવવામાં આવે છે. જો વેપારીનો હાથ તમારા હાથને હરાવે છે, બધા દાવ ગુમાવે છે. જો અંતિમ હાથ બંધાયેલા હોય તો બધા બેટ્સ એક દબાણ છે. હાઉસ ટેક્સિસમાં અમારી પાસે જેકપોટ બેટ્સનો વિકલ્પ છે. આ રમતની શરૂઆતમાં મૂકવામાં આવે છે. હાથની શરૂઆતી જેકપોટ શરત તમને તમારા હાથની તાકાત અનુસાર ચૂકવશે. તે વેપારીના હાથને હરાવે છે કે નહીં તે ધ્યાનમાં લીધા વિના ચૂકવણી કરવામાં જે ઓછામાં ઓછું સમૂહ તમને જોઈએ તે છે એક પ્રકારનું ચાર. રોયલ ફ્લશ. જ્યારે તમારી પાસે એક જ પોશાકના તમામ 5 કાર્ડ સાથે સ્ટ્રેટ 10 થી 1 હોય ત્યારે તમારી પાસે રોયલ ફ્લશ છે. સ્ટ્રેટ ફ્લશ. જ્યારે તમારી પાસે એક જ સૂટના કોઈ પણ 5 કાર્ડ સાથે સિક્વન્સ હોય ત્યારે તમારી પાસે સ્ટ્રેટ ફ્લશ હોય છે. એક પ્રકારના ચાર. જ્યારે તમારી પાસે સમાન રેન્કના 4 કાર્ડ હોય ત્યારે તમારી પાસે એક પ્રકારના ચાર હોય છે. ફૂલ હાઉસ. જ્યારે તમારી પાસે એક જોડી સાથે 3 પ્રકારની હોય ત્યારે તમારી પાસે ફૂલ હાઉસ છે. ફ્લશ. જ્યારે તમારી પાસે એક જ પોશાકના 5 કાર્ડ હોય ત્યારે તમારી પાસે ફ્લશ હોય છે. સ્ટ્રેટ. જ્યારે તમારી પાસે અનુક્રમમાં 5 કાર્ડ હોય પરંતુ સમાન પોશાકના ના હોય ત્યારે તમારી પાસે સ્ટ્રેટ છે. બે જોડી. જ્યારે તમારી પાસે સમાન રેન્કના કોઈ પણ 2 કાર્ડ હોય છે અને તે જ રેન્કના અન્ય 2 કાર્ડ સાથે તમારી પાસે 2 જોડી છે. એક જોડી. નામ સૂચવે છે તેમ જ્યારે તમારી પાસે એક જોડી હોય જે સમાન ક્રમના કોઈ પણ 2 કાર્ડ હોય ત્યારે તમારી પાસે એક જોડી હોય છે. હાઈ કાર્ડ. જ્યારે તમારી પાસે અલગ અલગ સૂટના 5 કાર્ડ હોય અને ક્રમમાં ન હોય અને તમારી પાસે વધુ સારી રેન્કની જોડી ન હોય તો ટોચનું ક્રમાંકિત કાર્ડ ઉચ્ચ કાર્ડ છે. જો તમે બોનસ બેટ પર હોળ લગાવી હોય તો તમારો હા ડીલરને હરાવે છે તે ધ્યાનમાં લીધા વગર તમારા કાર્ડનું મૂલ્ય અનુસાર બેટ જીતી લેવામાં આવે છે. ટેબલ પર ચૂકવણી કરેલ દરેક દાવ થોડોક અલગ છે પણ સામાન્ય રીતે એક દાવ આવી રીતે દેખાય છે. એકો જોડી 30-1, એકો અને રાજા સૂટ 25-1, એક સૂટનો એકો, રાનીનો એકો, ગુલામ 20-1, એકો અને રાજા સ્યુટેડ 15-1, રાજા, રાણી અને ગુલામની જોડી 10-1, એકો, રાણી અથવા એકો, ગુલામ અનસ્યુટેડ 5-1, 10ની જોડી 3-1. હવે તમારી કુશળતા ચકાસવાનો સમય છે. અમે તમને ટેબલ પર મળીશું. બાય.